ક્યાંથી અમલમાં આવી? અમૃત યોજના નું આયોજન છે જેની બોર્ડ વાઇઝ માહિતી આપ. અમૃત મિશનની જો આપણે વાત કરીએ તો એ 25 જૂન 2015 લોન્ચ કરવામાં આવેલું હતું. તે અમૃત બાળકોની બોટ પલટી જવાની દુર્ઘટનામાં મૃત્યુ થયેલ તમામ દિવંગતોના ચીઠીઓ કાઢવામાં આવે છે ત્યારે આ વખતે પણ અંધારામાં રાખ્યા છે અને અમને જાણ કરવામાં નથી આવી. અને એક આ શાસક પક્ષના સત્તાધારી બેઠા છે એને પણ અત્યારે મહિલાનો એક અત્યાચાર કરી અને એમ કીધું કે બહાર નીકળો, તમે રામના વિરોધી છો, પણ રામ તો તમારા ને અમારા હૈયામાં હોય, રુદિયામાં રામ હોય. પણ મારું ફર્સ્ટ કહેવાનું છે કે જ્યારે જનક બાપા મેયર હતા ત્યારથી પરંપરા આલી આવે છે કે શાસક અને મેયર, શાસક અને વિપક્ષને બંનેને બોલાવી અને અંદર આપણને ઓફિસમાં બેહાડતા હોય છે અને એનો ડ્રો કરવામાં આવતો હોય છે અને મહાનગરપાલિકાના એક સેક્રેટરીને ખંભે બંધૂક રાખી એ ગાંધીજીના ગાંધીજી વખતના હશે ને, ગાંધીજી વખતના જે કોંગ્રેસી સહી અને જે ભાજપના અત્યારે જે મોદી મોદીના નારા લાગી રહ્યા છે એના પણ સભ્ય છે. એ આવું ગેરકાયદેસર વર્તન કરી શકે મહિલા આયરે અમારો કોંગ્રેસી માણસ એક આવું વર્તન ન કરી શકે. નહીં નહીં નહીં, એ તો એનો એક એવો ખોટો આક્ષેપ છે. રામ તો બધાને વહતા જ હોય અને રામની સેવા શેત્રુ તો બધાની સાથે જ હોય. ડાયવર્ટ થઈ ગઈ છે આખા દેશમાં કોંગ્રેસ, ડાયવર્ટ થઈ ગઈ છે. રાજકોટમાં બે સભ્યો છે, બે સભ્યો પૂરા પ્રશ્નોનું હોમવર્ક કરી નથી આવતા. કુલ મિલાવીને વાત કરું તો આજે રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ હતું, 20 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે અલગ અલગ વિકાસ કામોની. કાલાવર રોડ ઉપર આવેલ કોટેચા ચોકથી આત્મીય કોલેજ વચ્ચેનો જે મલ્ટી લેવલ ફ્લાયઓવર બ્રિજનું 22મી તારીખે જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લા બિરાજતા હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરના નગરજનો કેમ પાછળ રહે? બ્રિજનું નામકરણ ભગવાન શ્રી રામ, શ્રી રામ બ્રિજનું આજે નામકરણ પણ કરવામાં આવ્યું છે. 22મી તારીખે રાજકોટ મહાનગરના તમામ કતલખાનાઓ બંધ રહેશે એની પણ આજે જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારમાં જ્યારે માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે વાયબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરેલી, આજે એ પરંપરા આજે માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પૂરી થઈ, એમનો અભિનંદનનો એક ઠરાવ પણ હતો. અને વડોદરાની અંદર જે ગઈકાલે જે ઘટના બની, જે બાળકોના મૃત્યુ થયા છે, એ મૃત્યુને એક શોક ઠરાવના માધ્યમથી સૌ સભ્યશ્રીઓ આજે 2 મિનિટનું મૌન પાડી અને આજે જનરલ બોર્ડની કામગીરી પૂર્ણ કરેલ છે. કોઈ જ પ્રકારની કામગીરી ઢીલી નથી થઈ. જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન રાજકોટ મહાનગરની અંદર 50 વર્ષથી છે, એમને ક્યારેય કોઈ પણ જાતના કોઈ લોકો મત ન આપે, પૂરેપૂરી સમયમાં PDIનું કામગીરી થઈ રહી છે. રહી વાત સભ્યશ્રીને નીકળોનું, તો સભ્યશ્રી જ્યારે વોકઆઉટ કરતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક કોર્પોરેટર તરીકે મેં એવું કીધું હતું કે હા આપ જઈ શકો છો, તો એમાં મેં કોઈ એકની વિરુદ્ધ જઈને કોઈ કામગીરી નથી કરી. જ્યારે ભારતીય જનતા પાર્ટીના સભ્યો જય શ્રી રામના નારા લગાડતા હતા ત્યારે બેનશ્રીએ પણ, હું અપેક્ષા રાખું એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે, કોંગ્રેસ પાર્ટીના હોય કે કોઈ પણ પાર્ટીના, જ્યારે સભ્યો જનરલ બોર્ડમાં બેસતા હોય ત્યારે કોઈ રાજકીય પાર્ટીનું પ્રભુત્વ ન હોય, જય શ્રી રામના નારા લગાડવાના જ હોય. મારું પોતાનું ધ્યાન હતું, અમુક અધિકારીશ્રીઓ પણ જય શ્રી રામ બોલતા હતા, તો બેને પણ બોલવા જોઈએ એવી મારી અપેક્ષા હતી.